તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિશેની ચર્ચા આપણે આગળ ચલાવીશું આ પહેલાની ચર્ચામાં સત્યાવીસમી જૂને એટલે કે અગિયારમી ચર્ચા જે આપણે કરી એમાં આપણે ધ્યાનની કેટલીક પ્રાથમિક બાબતોની ચર્ચા કરી હતી અને ધ્યાનના પ્રાથમિક સોપાનોની ચર્ચા કરતી વખતે એક અત્યંત મહત્ત્વનો મુદ્દો કે આપણે જ્યારે ધ્યાન એની શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવે છે સમયનો ધ્યાન અથવા આધ્યાત્મિક સાધના અથવા આધ્યાત્મિક વાંચન કરવાની વાત કોઈને કરવામાં આવે ત્યારે આપણો ટ્રમ્પ કાર્ડ હોય છે મારી પાસે સમય નથી જીવન અત્યંત ગતિ ગતિશીલ છે વેરી ફાસ્ટ લાઈફ અને કેટલા બધા વ્યવહારિક કાર્યો કરવાના હોય પુરુષોને તો ઓફિસે જવાનું હોય જ છે અને બીજા બધા કાર્યો હોય છે બહેનોને તો હજી વધારે કાર્ય હોય છે ક્યારેક ક્યારેક મજાકમાં એમ કહે છે બહેનો માટે કે બહેનોને વધારે કામ હોય છે અને વાત સાચી પણ છે કોઈને પૂછો તમે શું કરો છો તો કે હું ફલાણી જગ્યાએ નોકરી કરું છું એન્જિનિયર છું અથવા બિઝનેસ કરું છું અને પત્ની શું કરે છે એ કાંઈ નથી કરતી આ ઘર સંભાળે છે તો મજાકમાં મારા એક સ્વામીજી કહેતા કે તમે કેટલા કલાક કામ કરો છો આઠ કલાક તો છ કલાક ઇન્ડસ્ટ્રીમાં જતો હોય તો આઠ કલાક કેટલા દિવસ તો એમાંથી પિસ્તાળીસ દિવસ તો કાઢી જ નાખવાના રવિવારના એ સિવાયના શનિવાર કે સેકન્ડ સેટરડે હોલિડે હોય છે ફોર્થ સેટરડે હોલી હોય છે એને કાઢી નાખો પછી ડિકલેર્ડ હોલિડેઝ લિમિટેડ હોલિડેઝ અણ લીવ કેઝ્યુઅલ લીવ મેડિકલ લીવ સ્પેશિયલ લીવ હડતાલ પાળેલી હડતાલ ન પાડેલી હડતાળ આ બધા દિવસો ઓછા કરતા જાઓ તો તમે કેટલા કલાક કામ કરો છો વરસમાં પણ તમારી પત્ની તો કામ કરે છે એને કોઈ અણ લીવ નથી કોઈ કેઝ્યુઅલ લીવ નથી કોઈ મેડિકલ લીવ નથી કોઈ સન્ડે ત્યાં ઉલટાનું વધારે કામ હોય છે સન્ડે હોલિડે એટલે વધારે કામ વધારે ગેસ્ટ વધારે મહેમાન તો ત્રણસો પાંસઠ દિવસ એમને કામ કરવાનું હોય છે તો કેમ કયો છો કે તમારી પત્ની કચ્છ મારે કંઈ કામ કરવાનું નથી કંઈ કરતી નથી તો વાત સાચી છે ઘણા બધા કાર્યો હોય છે વ્યવહારના કાર્યો હોય છે પણ એની વચ્ચે પણ આપણે જ્યારે જીવનનું અવલોકન કરીએ છીએ એની વચ્ચે પણ આપણા બધા કાર્યો ચાલતા જ હોય છે કોઈ સ્ટુડન્ટ વાત કરે કે મારી આ વખતે બારમા ધોરણની પરીક્ષા છે એટલે આ બધું મારાથી નહીં થાય આધ્યાત્મિક વાંચન બિલકુલ નહીં શકે એક મિનિટ પણ નહીં થઈ શકે હમણાં અમને છોડી દીધું હમણાં અમારા સ્ટુડન્ટ સ્ટડીઝ પૂરી થઈ જાય એના પછી મેં કહ્યું એના પછી તો તમે વેકેશન પછી તો કોઈ મામાને ત્યાં જશે કોઈ માસીને ત્યાં જશે ત્યારે તમે કોઈ પકડવા નહીં આવો ખરેખર એમ જ બન્યું વેકેશનની પહેલાં બધા સ્ટુડન્ટ્સ કહી રહ્યા હતા કે હવે વેકેશનમાં અમે ખૂબ વાંચી લેશું પણ અત્યારે અમને છોડી દો અમારે પરીક્ષાનો અત્યારે તૈયારી કરવી છે પછી ખૂબ વાંચશું પણ વેકેશનમાં પછી દેખાયા જ નહીં કે કોઈ મામાને ત્યાં કોઈ માસીને ત્યાં કોઈ મુંબઈ કોઈ પોરબંદર કોઈ જૂનાગઢ બધા ઉપડી ગયા કે વેકેશનમાં કાંઈ એ બધું થાય ત્યાં કેટલા બધા બીજા બધા કામકાજો એટલે કાંઈ વાંચવાનું થયું નહીં કહેવાનો અર્થ એ છે આ બધી પ્રાયોરિટીઝની વાત છે આપણે જીવનમાં કોને પ્રાથમિકતા આપીએ છીએ સમય ક્યારેય મળવાનો નથી સમુદ્રના મોજા ક્યારેય શાંત થવાના નથી આ વ્યવહારના કામો ચાલતા રહેશે સ્ટુડન્ટ્સના લાઈફમાં જે સ્ટડીઝના ટાઈમમાં જ કરવું પડશે પછી વેકેશનમાં બીજા બધા કામો આવશે પછી ભણવાના પછી નોકરી ગોતાના માટેની મહેનત કરવી પડશે એના પછી નોકરી મળશે તો હજી વધારે સમય નહીં મળે એના પછી લગ્ન પછી હજી વધારે સમય નહીં મળે પછી તો વધારેને વધારે વ્યસ્ત થતું રહેવાનું છે અને વ્યવહારના કામો વધવાના જ છે આની વચ્ચે જ જો આપણે સ્નાન કરવાની વાત કરીએ તો થઈ શકશે મોજા ક્યારેય શાંત થવાના નથી તો આપણે આજે ટ્રમ્પ કાળ રમીએ છીએ કે મારી પાસે સમય નથી એ સુકરા રમીએ છીએ આપણને બધા માટે સમય મળે છે તમે જમવાનું બંધ કર્યું નહીં સુવાનું બંધ કર્યું નહીં તમે કયું કામ ઓછું કર્યું ટીવી જોવાનું ઓછું કર્યું નહીં તો સૌથી પહેલાં આપણે બંધ કર્યું ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ આધ્યાત્મિક સાધના આધ્યાત્મિક વાંચન એ સૌથી પહેલાં આપણે બંધ કરી દીધું કેમ કારણ કે આપણને એનું જીવનમાં મહત્ત્વ જણાતું નથી આપણે એનું મૂલ્ય દેવા માટે તૈયાર નથી સમય અત્યંત મૂલ્યવાન અત્યંત મૂલ્યવાન છે એની ચર્ચા આપણે કરી છ્યાસી હજાર ચારસો સેકન્ડમાંથી જ આપણે મેનેજ કરવાનું છે એ મોટામાં મોટા મહાનમાં મહાન વ્યક્તિઓને પણ અને નાનાથી નાના વ્યક્તિઓને પણ બધાને એ જ ચોવીસ કલાક દરરોજ મળે છે એ જ છ્યાસી હજાર ચારસો સેકન્ડ મળે છે અને એનો જ સમયનો ઉપયોગ આપણે કરવાનો છે એમાંથી જ આપણે સમય બચાવવાનો છે એમાંથી જ સમય આપણે કામમાં લગાડવાનો છે આ પહેલી વાત આપણે મનમાં ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ રીતે આપણા માટે વિશેષ રીતે આપણને એક્સ્ટ્રા ટાઈમ મળવાનો નથી કે જેમાં આપણે ધ્યાનનો અભ્યાસ કરી શકીએ આ ચોવીસ કલાકમાંથી જ આપણે મેનેજ કરવાનું છે અને જે વ્યવહારિકના કામો થતા હોય છે એમાંથી જ કરવાનું છે પણ આપણે વિચાર કરીએ છીએ કે અત્યારે આ બધા વ્યવહારના કામો ઓછા થઈ જાય એના પછી કરશું પછી 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 કરતા એક સમય એવો આવે છે આ સમય મળે છે રિટાયર થઈ ગયા પછી રિટાયર થયા પછી હજી વધારે વ્યવહારનો બોજો વધે છે કારણ કે ત્યારે તો પૌત્રના પણ પૌત્ર થઈ ગયા એમનું કોઈકનું એ એ કરવાનું હોય યજ્ઞોપવિત કરવાનું હોય તો કોઈક પૌત્રના લગ્ન કરવાનું હોય તો પ્રપૌત્રના એ યજ્ઞોપિત કરવાના કેટલા બધા કામ હજી તો વધતા જ જાય છે રિટાયરમેન્ટ પછી પણ પછી એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે શરીર ચાલતું નથી ત્યારે વ્યવહારના કામો થઈ શકતા નથી કાનેથી સંભળાવતું નથી આંખેથી દેખાતું નથી અને પથારીમાં પડ્યા છીએ ત્યારે યુ આર રિજેક્ટેડ ત્યારે જ્યારે તમને રિજેક્ટ કરી નાખ્યા સંસા સંસારે સમાજે ઘરમાં પણ તમારું કોઈ માનતું નથી ત્યારે તમને હવે ફુરસદ છે કે હવે ધ્યાનનો સમય આવી ગયો છે કેમ કારણ કે હવે કોઈ વ્યવહારના કામમાં હું લાગી શકવાનો નથી પગ ચાલતા નથી આંખ જોતી નથી આંખ કાનોથી સંભળાતું નથી એટલે બાપા ભલે પથરામાં પહેલા રહ્યા એમને બે ટાઈમ એમનું ખાવાનું આપી દો દયા વર્ષ જો દયા હોય તો બે ટાઈમ ખાવાનું સમયસર તો નહીં જ મળે એની ગેરંટી છે જો વૃદ્ધાવસ્થામાં બહુ જ કોઈક એવી જવલ લે ખૂબ જ પૂર્વજનના ફળ હશે તો કોઈ એવી બહુ મળશે કે જે સમયસર આપી દેશે ત્યારે મન ધ્યાન તરફ વળે છે કે ચાલો હવે ધ્યાન કરીએ પણ ત્યારે ત્યારે રાયના દાણાની પોટલી જ્યારે ખુલી જાય છે રાયના દાણા વેરાઈ જાય છે એના પછી એ મનને એકાગ્ર કરવું અત્યંત કઠિન છે અને પછી તમે ગમે એટલા ધમપછાડા કરો કે મન લાગતું નથી ક્યાંથી લાગે વૃદ્ધાવસ્થામાં આખી જિંદગી સુધી જો મનને આપણે વેરાઈને રાખ્યું હોય અચાનક જો આપણે વાત કરીએ કે હવે વૃદ્ધાવસ્થામાં મન ધ્યાનમાં બેસી જશે તો એ કલ્પના એ સોનેરી એ હવાઈ મહેલ જ રહેશે એ હવાઈ મહેલ આપણે ચણવા ન જોઈએ એટલે ધીરે ધીરે જ આપણે આગળ વધવું પડશે પણ જે લોકો યુવાવસ્થામાં છે એમને માટે કંઈક જરા વધારે સરળ છે મનને એકાગ્ર કરવું કારણ કે રાયની પોટલી હજી વેરાઈ ગઈ નથી રાયના દાણા વેરાઈ ગયા નથી અને એટલા માટે ત્યારે સરળ પડશે એટલા માટે અત્યારે આપણી પાસે જે સમય છે વ્યવહારના કામમાંથી જ મેનેજ કરીને જો થોડોક સમય આપણે ધ્યાન માટે આપી શકીએ તો એ ક્યારે આપીશું જ્યારે આપણને એની વેલ્યુ સમજાશે જ્યારે આપણને એનું મહત્ત્વ સમજાશે અને એટલા જ માટે આપણે ધ્યાનના વિવિધ લાભોની ચર્ચા કરી હતી ત્યારે આપણે એની કિંમત ચૂકવવા માટે તૈયાર રહીશું જેમ શ્રી રામકૃષ્ણદેવ એ વાર્તા કહે છે એક ઝવેરાત એક હીરો ખૂબ જ અત્યંત અમૂલ્ય હીરો અને શેઠજી કહે છે કે જા આ હીરાને વેચીને આવી જા જોઈ લે કેટલી કેટલી કિંમત મળે છે મને આવીને કહેજે પછી આપણે વિચાર કરીશું એને વેચવું કે નહીં અને જાય છે સૌથી પહેલા રીંગણાવાળા પાસે જાય છે રીંગણાવાળાને કહે છે ભાઈ આ હીરો મારે વેચો છે અગિયાર સે રીંગણા આપીશ તો ભાઈ કાંઈક તો વધારો કે જેટલું મારે કેવું તેના કરતા વધારે મેં કહી દીધું હવે આનાથી વધારે એક શેર રીંગણા નહીં મળે એક રીંગણું પણ વધારે નહીં મળે આ અગિયાર શેર રીંગણામાં તારે જો દેવું હોય તો દઈ જા અચ્છા શેઠજીને આવીને કહ્યું અગિયાર શેર રીંગણા આપે છે અચ્છા કે જા હવે કાપડની દુકાન પાસે જા એટલે કાપડા કાપડની દુકાનવાળો કહે છે ઠીક છે હું અગિયાર ધોતી આપીશ એનાથી વધારે એક ધોતીયું નહીં કે એક તો ધોતી વધારો કે નહીં વધારે કહી દીધું મેં અગિયાર ધોતિયા અને એમ કરતાં કરતાં બીજા બધા પાસે છે સોનાવાળો કે છે કે હા હું અગિયાર તોલા સોના આપું એનાથી વધારે કંઈ નહીં આપું પછી ઝવેરાત પાસે જાય છે તરત જ કહે છે હું અગિયાર લાખ રૂપિયા હમણાં હમણાં આપું છું અને ત્યારે આવીને કહે છે કે આ જો જે ઝવેરી હોય છે એ જ હીરો પારખી શકે છે એવી જ રીતે આપણે જ્યારે ધ્યાનનું મહત્વ સમજીશું ત્યારે એના માટે આપણે કિંમત દેવા માટે તૈયાર માટે રીંગણા છીએ બસ એનાથી વધારે નહીં કે ધ્યાન માટે હા બે ત્રણ મિનિટ હું આપી દઉં પણ એ જો કોઈક વાર વર્ષમાં એકાદ બે વાર ટાઈમ મળશે ત્યારે આપીશ આપણને એની કિંમત જણાય છે અગિયાર રીંગણા છે જ્યારે આપણે ધ્યાનનું મહત્વ સમજીશું કે ધ્યાન આ તો ફક્ત બાકી બધી વાતો તો તમને અત્યારે ક્ષણિક આનંદ આપી શકે છે પણ ધ્યાન આપણને અનંત સુખ અનંત શાંતિ શાશ્વત શાંતિ આપી શકે છે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય આપે છે એટલું જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ આપી શકે છે એટલું જ નહીં આપણને આધ્યાત્મિક દર્શન કરાવી શકે છે આ બધી વાતો એનું મહત્વ આપણે જ્યારે જાણીશું ત્યારે આપણે અગિયાર રીંગણાથી જરાક આગળ વધીશું અચ્છા ઠીક છે મારા આટલા બધા સમયમાંથી અમારે બહુ ખૂબ જ મારો ફાસ્ટ ખૂબ જ મારે એકદમ ટાઈટ પ્રોગ્રામ છે અચ્છા ઠીક છે ચાલો હું પાંચ મિનિટ સવારના આપીશ ત્યારે આપણે પાંચ મિનિટ આપવા માટે તૈયાર છો ઠીક છે ભાઈ તમે કહો છો તો પાંચ મિનિટ અત્યારે ધ્યાન માટે આપ્યા લ્યો દયા કરીને તો પણ ઘણું છે અત્યારની પાંચ મિનિટ યુવાવસ્થાની પાંચ મિનિટ વૃદ્ધાવસ્થાના અગિયાર વર્ષની બરાબર છે પાંચ વર્ષની બરાબર છે તો આ પ્રાયોરિટીઝની વાત છે એટલા માટે આપણે ધ્યાનના વિભિન્ન મહત્ત્વ એના લાભો એની ચર્ચા આપણે વિસ્તારથી કરી હતી કરી રહ્યા હતા અને જે બીજી વાત જે શ્રી રામકૃષ્ણદેવે કહી કે નિયમિતતા એની પણ વાત આપણે કરી હતી ઘણા એના પ્રશ્નો હોય છે ઘણા લોકો ધ્યાન તો આવી રીતે શરૂઆત તો કરે છે આજે ઠીક છે તમે કહો છો ધ્યાનનું મહત્વ શરૂઆત કરી પણ થોડાક દિવસ પ્રયત્ન કર્યો મનમાં ધ્યાનમાં મન લાગતું નથી અરે આ તો ટાઈમ ઓફ વેસ્ટેજ ઓફ ટાઈમ આ તો સમયની બરબાદી છે અરે ભાઈ એના કરતાં આપણે જે કામ કરતા તો એ જ કરીએ આમાં તો ધ્યાનમાં મન લાગતું નથી આપણે આ પારથી પણ ગયા પેલે પારથી ગયા અચ્છા છોડી દો ભાગે એવું થાય છે એ શરૂઆતમાં જ્યારે ધ્યાનમાં મન લાગતું નથી ત્યારે આપણે સમજીએ છીએ આ તો વેસ્ટેજ ઓફ ટાઈમ છે એ છોડી દઉં તો આપણે હંમેશા યાદ રાખવું કે ધ્યાન એ ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ થઈ જશે તો ઇન્સ્ટન્ટલી મેડિટેશન લાગી જશે ડીપ મેડિટેશન એ આપણે આશા કરવી વ્યર્થ છે કોઈને લાગી જાય તો એ અત્યંત તેમના સમજે અત્યંત પુણ્યશાળી છે અને અત્યંત એમના સંસ્કાર સારા છે પણ જો સાધારણ મનુષ્ય હોઈએ તો ધ્યાન આવી રીતે શરૂઆતમાં લાગવું ખૂબ જ કઠિન છે મોટા મોટા સાધકો મહાન સાધકોનો પણ અનુભવ છે મહાન સાધકો કરતાં પણ જો તમે મહાન સમજતા હો પોતાને તો પછી અલગ વાત છે બાકી નહીં તો મહાન સાધકો માટે પણ શરૂઆતમાં ધ્યાન કરવું અત્યંત કઠિન છે અને એના કારણો પણ આપણે દર્શાવ્યા હતા સ્વામી વિવેકાનંદ કેવી રીતે કહે છે કે આ મન એ વાનર જેવું છે એની સરખામણી કેવી રીતે કરી હતી કે એવો વાનર કે જેને દારૂ ઢીચ્યો હોય જેને વીચનો ડંખ લાગ્યો હોય એવા વાનરની જેમ આ મન તો કુદાકૂદ કરશે જ એટલા માટે શરૂઆતમાં જ્યારે મન ધ્યાનમાં ન લાગે તેના માટે ચિંતિત કરવા થવાની જરૂર નથી અને એ ધ્યાનને છોડી દેવાની જરૂર નથી લાગ્યા રહેવું પડશે શ્રી રામકૃષ્ણદેવ એ મીરાબાઈનું ભજન ગાઈને સંભળાવતા હરીસે લાગી રહો રે ભાઈ તોર બનત બનત બની જાય અંકા તારે બંકા તારે તારે સુજન કસાઈ તોર બનત બનત બની જાય તો ધીરે ધીરે થશે ઉતાવળ કરવાથી લાભ નહીં થાય અત્યારે અત્યારે મારે જોઈએ અત્યારે અત્યારે ધ્યાનમાં મન લાગી જશે એવી આશા કરવી વ્યર્થ છે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ મહારાજ કહીને બોલાવતા રાજા મહારાજ કહીને એમને બોલાવતા રાખાલ મહારાજ એમનું નામ હતું એ બેલુર મઠમાં બેઠા હતા પચીસમી એપ્રિલ ઓગણીસો તેર એ ધ્યાન ધર્મ સાધનામાં એમના ખૂબ સુંદર એમના એ વાર્તાલાપો છે એમાંના વાર્તાલાપમાંથી જ આપણે જોઈએ બેલુર મઠમાં બેઠા છે એમને જે આપણા મનનો પ્રશ્ન છે એ જ પ્રશ્ન અમને કોઈએ પૂછ્યો મન તો કોઈ પણ રીતે શાંત થતું નથી શું કરવું મહારાજ જવાબ આપે છે પ્રત્યેક દિવસે ઓછા વધતા પ્રમાણમાં જપ ધ્યાન કરવા તેમાં એક દિવસ પણ ચૂકવું નહીં મન તો બાળકના જેવું ચંચળ છે નિરંતર અહીં તહીં ભાગતું રહે છે તેને વારંવાર ખેંચીને ઈષ્ટના ધ્યાનમાં લગાવવું જોઈએ આ રીતે બે ત્રણ વર્ષ કર્યા બાદ જોશો કે હૃદયમાં અનિર્વચનીય આનંદ આવવા લાગ્યો છે મન પણ શાંત થઈ રહ્યું છે પહેલા પહેલા તો જપ ધ્યાન નિરસ જ લાગે છે પરંતુ દવાના સેવનની જેમ મનને પરાણે ઇષ્ટ ચિંતનમાં ડૂબાડેલું રાખવું જોઈએ ત્યાર પછી ધીમે ધીમે આનંદનો અનુભવ થશે પરાણે ઇષ્ટ ચિંતનમાં રાખવું પડશે દવા જેમ કડવી લાગે તો પણ લેવી પડે છે શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપતા જોન્ડિસ કે જોન્ડિસ થયો હોય તો એને કહે છે ભાઈ સુગર કેન્ડી લ્યો પણ સુગર કેન્ડી કડવી લાગે છે પણ તો લેવી પડશે એ મિસ્ત્રી લેવી પડશે મિશ્રી પણ કડવી લાગે છે હા કડવી લાગે જ કારણ કે અત્યારે રોગ થયેલો છે ધ્યાન આપણને કડવું લાગે છે ધ્યાન કઠિન લાગે છે કેમ અત્યારે મનનો રોગ થયેલો છે પણ ધીરે 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 એ જ્યારે રોગ દૂર થશે ત્યારે જોન્ડિસ જ્યારે દૂર થશે ત્યારે એ જ મિશ્રી એ મીઠી લાગવી પડશે મિશ્રી તો મીઠી છે જ પણ અત્યારે કડવી લાગે છે કે આપણું આપણને રોગ થયેલો છે એવી જ રીતે ધ્યાન એ રસાસ્વાદનનો વિષય છે પણ અત્યારે આપણી માટે એ અત્યંત નિરસ વિષય છે અત્યારે આપણી માટે અત્યંત કઠિન છે કડવી દવા જેવો છે પણ તેમ છતાં દવા લેવી પડશે એમ દવા લેતા લેતા જ્યારે મન શાંત થશે ત્યારે એ જ ધ્યાન આપણને આનંદ આપશે ત્યાર પછી ધીમે ધીમે આનંદનો અનુભવ થશે પરીક્ષામાં સફળ થવા લોકો કેટલી બધી મહેનત કરે છે પરંતુ એની સરખામણીમાં પ્રભુ પ્રાપ્તિ તો ઘણી વધારે સહેલાઈથી થઈ શકે છે શાંતિથી અંતઃકરણપૂર્વક સરળ ભાવથી ભગવાનને પોકારવા જોઈએ આપણા માટે અત્યંત આશાની વાણી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે પરીક્ષામાં સફળ થવા માટે કેટલી બધી મહેનત કરે છે એની તો તો ઘણી વધારે થઈ શકે છે ખરેખર પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓ એ દસ કલાક વાંચતા હોય કે બાર કલાક વાંચતા હોય આખી રાત જાગતા હોય રાતના ઉજાગર કરતા હોય ખાવા પીવાનું છોડી દેતા હોય એમના સરસમાં સરસ પ્રોગ્રામ આવતા હોય ટીવીમાં એ પણ છોડી દે એનો પણ ત્યાગ કરી દે ના મારે પરીક્ષા છે મારે અત્યારે જોવાથી નહીં ચાલે મારે તો પરીક્ષા છે તો પરીક્ષા માટે કેટલો મહાન ત્યાગ કરવા માટે તત્પર હોય છે કેટલી બધી કેટલો કઠોર પરિશ્રમ કરે છે તો રાજા એ મહારાજ કહે છે કે પ્રભુ પ્રાપ્તિ ધ્યાન એ તો પરીક્ષામાં જે પરિશ્રમ કરે એના કરતાં સરળ છે પરીક્ષામાં મહેનત કરી વધારે કઠિન છે અને પરીક્ષામાં મહેનત સેના માટે કરે છે ખૂબ મહેનત કરશે તો સારું ફળ મળશે જો કે એની કોઈ ગેરંટી નથી ખૂબ પરિશ્રમ કરશે પરીક્ષામાં તો જે સારામાં સારું ફળ મળશે એવી કંઈ ગેરંટી નથી પણ કઈ આશાથી આટલું બધું મહેનત આટલી બધી મહેનત કરે છે વિદ્યાર્થી કે ભાઈ હું સારસમાં સરસ ભણીશ આટલું બધું ત્યાગ કરી દઈશ ખૂબ પરિશ્રમ કરીશ તો મને કદાચ સારા નંબર મળશે સારા નંબર મળશે તો મને સારું એડમિશન મળશે ભવિષ્યમાં અને સારું ભવિષ્યમાં સારી કોલેજમાં એડમિશન મળશે તો મને પછી સારા નંબરથી હું પાસ થઈશ તો પછી હું સારા નંબરથી પાસ થઈશ તો પછી મને સારી નોકરી મળશે તો પછી સારી નોકરી મળશે તો મારું જીવન સારું થશે આ બધા કલ્પનાઓને મનમાં રાખીને અત્યારે એ કઠિન પરિશ્રમ કરે છે તે એની પ્રાઇઝ દેવા માટે તત્પર છે પણ આપણે પાસે એ બધા ઇક્વેશન નથી એના માટે ઇક્વેશન છે જ કે અત્યારે સારું ભણશે તો સારું રિઝલ્ટ મળશે સારું રિઝલ્ટ મળશે સારું એડમિશન સારું એડમિશન તો સારી નોકરી સારી નોકરી તો સારી જિંદગી જો કે આ બધાની કોઈ ગેરંટી નથી કે સારી ખૂબ વધારે ભણવાથી સારું રિઝલ્ટ મળશે એટલી કોઈ ગેરંટી નથી અને સારું જે રિઝલ્ટ મળી ગયું ત્યાં પછી સારું એડમિશન મળશે એની પણ કોઈ ગેરંટી નથી અને સારું એડમિશન મળ્યું તો પછી એમાંથી એ કોલેજમાંથી સારી રીતે પાસ થઈ જશે એની પણ કોઈ ગેરંટી નથી મેડિકલમાં ઇન્જિનિયરમાં થઈ ગયું એટલે જ થઈ ગયું નહીં અને પછી એન્જિનિયર મેડિકલ થઈ ગયા ડૉક્ટર થઈ ગયા એના પછી પણ તમારી પ્રેક્ટિસ સારી ચાલશે એની પણ કોઈ ગેરંટી નથી કે સારી નોકરી મળશે એની પણ કોઈ ગેરંટી નથી અને સારી નોકરી મળી જાય અને સારી પ્રેક્ટિસ પણ ચાલે અને પૈસા પણ વધુ આવી જાય તો એનાથી જિંદગી તમારી શાંત અને સારી બનશે એની પણ કોઈ ગેરંટી નથી પણ તેમ છતાં આ સપોઝિશન કે આવી જાતની કલ્પના કે એના આમ કરવાથી આમ થશે એ માનીને આટલો બધો ત્યાગ કરવા માટે એક વિદ્યાર્થી તૈયાર હોય છે તો એવી જ રીતે જે સાધક હોય છે શ્રી સ્વામી બ્રહ્માનંદજી જેનું ઉદાહરણ આપીને સુંદર ઉદાહરણ આપીને કહે છે નિરાશ થવાની કંઈ જરૂર નથી વિદ્યાર્થી નિરાશ થતા નથી તો તમે કેમ નિરાશ થાવ છો ભવિષ્યમાં તમને પણ જો અને આની તો ગેરંટી છે જ કહે છે હું ગેરંટી આપું છું ત્યાં સુધી એક જગ્યાએ કહે છે કે જુઓ તમે ત્રણ વર્ષ સુધી ધ્યાનનો અભ્યાસ કરો આવી રીતે જપ ધ્યાન કરો અને તેમ છતાં જો તમને આધ્યાત્મિક પ્રગતિ ન થાય તો આવીને મને તમાચો મારજો તમાચો મારવાની છૂટ આપે છે કેટલા કઠોરમાં કઠોર શબ્દ કહે છે હું તમને વારંવાર સમજાવે છે કે ભાઈ હું તમને કહું છું તમે ચોક્કસ તમને લાભ મળશે આનાથી ચોક્કસ લાભ મળશે ગેરંટી આપું છું પરીક્ષામાં તો ગેરંટી નથી કે તમને સારું રીતે પણ આની ગેરંટી છે તમે જો જપ ધ્યાન કરશો તમને ગેરંટી આપું છું તમને આધ્યાત્મિક લાભ મળશે અને જો ન મળે તો આવીને મને તમાચો મારજો લાફો મારજો મારા ગાલમાં એના માટે તમને છૂટ આપું છું એટલી હદ સુધી બ્રહ્માનંદજી મહારાજ સમજાવે છે કે આ આધ્યાત્મિક સાધના કરવાથી ધ્યાન કરવાથી અચૂક એનું ફળ મળશે જ મળશે હા વાર લાગશે ધૈર્યપૂર્વક લાગેલું રહેવું પડશે શરૂઆતમાં જ થઈ જશે એવી કોઈ વાત નથી તો એ બ્રહ્માનંદજી મહારાજ ધૈર્યની વાત વારંવાર કહે છે સમય આવે બધું જ થશે માત્ર તેઓ જ જાણે છે કે તેઓ ક્યારે દર્શન દેશે દોડધામ કરવાથી કંઈ ફળ નહીં મળે સમય આવ્યા વગર દોડા દોડી કરવાથી કંઈ ફળ નહીં મળે ઠાકુર કહેતા સમય પાક્યા વગર પક્ષી ઈંડું ફોડતું નથી આવા પ્રસંગ પર મનની સ્થિતિ અત્યંત કષ્ટદાયક હોય છે એકવાર આશા ફરી નિરાશા પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એવી રીતે દિવસો પસાર થાય છે તો પણ ત્યારે પણ ધૈર્યમાં ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે જો ધૈર્યપૂર્વક નહીં લાગી રહીએ છોડી દેશું તો બસ તો છૂટી ગયું એટલા માટે ખૂબ જ ધીરજ જોઈએ ધીરજ ધરીને સાધના કરી જાઓ જ્યાં સુધી તત્વલાભ ન થાય ત્યાં સુધી ખૂબ મહેનત કરો શરૂ શરૂમાં સાધના વેઠની પેઠે નીરસ લાગે છે જેમ કે પહેલાં અ આ વગેરે શીખવું બહુ સુંદર ઉદાહરણ આપે છે બારાકડી શીખે છે બાળક કેટલી બધી મહેનત પડે છે ક ક ગ એક બે ત્રણ ચાર વારંવાર ઘૂંટે છે વારંવાર ઘૂંટે છે વારંવાર ઘૂંટે છે કદાચ સૌથી નીરસમાં નીરસ વિષય છે આ બારાકડી શીખવું એટલા માટે કોઈક એક વિદ્વાને કહ્યું તો ભાઈ તમે ફરીથી જન્મ લેવા માગો છો કે ફરીથી જન્મ લેવા મને કંઈ વાંધો નથી પણ આ બાળખડી શીખવી પડે ને એ મને બહુ કઠિન લાગે છે ફરી પાછું એ જ પાછું બારખડી શીખવી પડશે એટલા માટેથી હું જન્મ લેવા નથી માગતો તો આ બારખડી શીખવી ક ખ ગ આ ઈ એક બે ત્રણ ચાર આ સૌથી વધારે વધારે નિરસ પણ એમાં પણ એ બાળક જ્યારે ખંતપૂર્વક લાગે રહે છે પછી જ્યારે થોડું થોડું શીખી જાય છે પછી વાંચતા શીખી જાય છે પછી આનંદ આવે છે પણ શરૂઆતનો આ બહુ જ અત્યંત કઠિન સમય તો કહે છે પહેલાં પહેલાં અ આ વગેરે શીખવું એ નીરસ લાગે છે એવી જ રીતે આ ધ્યાન સાધના પણ ધ્યાન પણ વેઠની પેઠે નિરસ લાગે છે પરંતુ ધીરજપૂર્વક મંડ્યા રહેવાથી ધીમે ધીમે શાંતિ મળે છે એટલે રાજા મહારાજ કહે છે કે કોઈ કોઈ મને કહે છે અમારી પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ જેઓ ફક્ત ફરિયાદ જ કરે છે અને કહે છે મહારાજ કંઈ પણ થતું જણાતું નથી હા મંત્ર દીક્ષા તો લીધી ધ્યાન પણ કરીએ છીએ પણ કંઈ લાગતું નથી કંઈ થઈ રહ્યું છે એમની વાત હું બે ત્રણ વર્ષ સુધી તો બિલકુલ સાંભળતો જ નથી ત્યાર પછી તે લોકો જાતે જ આવીને કહે છે હા મહારાજ હવે કંઈક થઈ રહ્યું છે આ કંઈ ઉતાવળે મળી જાય તેવી વસ્તુ નથી બે ત્રણ વર્ષ સુધી ખૂબ સાધન ભજન કરો ત્યાર પછી આનંદની પ્રાપ્તિ થશે આમ ધૈર્યની વાત બ્રહ્માનંદજી વાત સમજાવે છે સ્વામી વિવેકાનંદ પણ ધૈર્યની વાત સમજાવતા કહેતા એ વાર્તા કહેતા નારદ મુનિ જઈ રહ્યા છે એ વનમાંથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં જોયું એક માણસ ખૂબ ઊંડા ધ્યાનમાં છે અને એટલા ઊંડા ધ્યાનમાં છે કે એની આસપાસ ઉદયનો રાફડો જમી ગયો છે એટલા ઊંડા ધ્યાનમાં કેટલા વર્ષોથી ધ્યાન કરી રહ્યો છે અને એણે જોયું નારદ મુનિ જઈ રહ્યા છે નારદ મુનિ ક્યાં જઈ રહ્યા છો કે હું વૈકુંઠ લોક જઈ રહ્યો છું વૈકુંઠમાં જઈ રહ્યા છું અચ્છા જરા ભગવાનને પૂજો તો ખરાક મને ક્યારે દર્શન આપશે કેટલા વર્ષથી હું તપસ્યા કરી રહ્યો છું કેટલા વર્ષથી આ ઊંડા ધ્યાનમાં આ ધ્યાન કરી રહ્યો છું જરા પૂજો તો ખરા ક્યારે મને દર્શન આપશે ઠીક છે નાડદની આગળ વધ્યા આગળ જઈને જુએ છે તો એક માણસ એકદમ અર્ધા પાગલ જેવો એ નાચી રહ્યો છે ભગવાનનું નામ લઈ રહ્યો છે ગાન કરી રહ્યો છે નાચી રહ્યો છે ભગવાનનું ગાન કરી રહ્યો છે જે એને પણ જોયું નારદ મુનિ જઈ રહ્યા છે નારદ મુનિ ક્યાં જઈ રહ્યા છો વૈકુંઠ લો વૈકુંઠ જઈ રહ્યા છો તો તમારે ભગવાનને જરૂર મળશો તમારે જ્યારે ભગવાનને પૂજો તો ખરા કે ક્યારે દર્શન આપશે ક્યારે મને આ પ્રાપ્તિ થશે ધ્યેય પ્રાપ્તિ થશે વારું ગયા અને ઘણા ટાઈમ પછી પાછા મુનિ જ્યારે આવે છે ત્યાં પહેલાં અડધા પાગલા મક્યો છે શું મુનિ વાત કરી ભગવાનને કે હા વાત કરી શું કહ્યું ભગવાને કે જો આંબલીનું ઝાડ છે ને આંબલીની ઝાડમાં જેટલા એ પત્તા છે એ એટલા પત્તા એટલા વર્ષ એટલા જન્મો સુધી જ્યારે તું તપસ્યા કરીશ આવી જ રીતે ત્યાર પછી તને ઈશ્વર પ્રાપ્તિ થશે અને આ તો આનંદમાં એકદમ મટી ગયા હા હા ઈશ્વર પ્રાપ્તિ થશે તો ખરીને બસ ખૂબ આનંદમાં આનંદ કરવા માંડી ગયો અને ત્યારે જ આકાશવાણી થઈ વત્સ તારું ધીરજનું ફળ તને અત્યારે જ મળશે અત્યારે જ તને દર્શન થાય છે અને ત્યારે જ દર્શન થાય છે એની પણ આની પહેલા જ્યારે આ પહેલાં વ્યક્તિ પાસે ગયો ત્યારે કહ્યું કે શું ભગવાને શું કહ્યું ભગવાને કહ્યું કે હજી તને ચાર જન્મ લેવા પડશે ચાર જન્મ મેં આટલી બધી કઠોર તપસ્યા કરી હજી મને ચાર જન્મ લેવા પડશે અને એ રડવા માંડી ગયા છે ધ્યાનવાનની બધી સાધના મૂકી હતી રડવા માંડી ગયો એની સાધના એમને મળી ગઈ પણ આને આટલા જન્મો સુધી તપસ્યા કરવા માટે તૈયાર હતો જેટલા આમલીના ઝાડ છે પાના છે તરત જ આકાશવાણી કહીને સ્વામી વિવેકાનંદ કહે છે કે ધૈર્યનું ફળ જરૂર મળે છે ધૈર્ય રાખવું પડશે ઉતાવળ થવાથી લાભ નહીં થાય તો એનો અર્થ એ નથી કે વ્યાકુળતા ન જાય હા વ્યાકુળતા હશે ઇન્ટેન્સિટી જોઈએ ખૂબ આજે ને આજે એ કામ થઈ જાય એના માટેની પૂરી તૈયારી સાથે કામમાં લાગવું પડે લાગી જવું પડે એ બધી વાત સાચી પણ એ વ્યાકુળતામાં અને અધીરતામાં ફરક છે અધીરતામાં શું થાય છે વ્યાકુળતા તો આવે છે સાથે સાથે એમ થાય છે કે જો આજે આજે ભગવાન દર્શન નહીં આપે તો બસ હવે ધ્યાન આપણે કરવું નથી આજે છેલ્લો દિવસ પણ બીજી વ્યક્તિ છે એ કહે છે તો ખરો કે મારે આજે ને આજે કરવું છે હમણાં હમણાં કરવું છે પણ સાથે સાથે જો મારે કરોડો જન્મો સુધી હજી તપસ્યા કરવી પડશે એ માટે તૈયાર છું પણ હું ધ્યાન કોઈ પણ રીતે છોડવાનું નથી આ બીજી પ્રકારની લાગણી છે તો સ્વામી વિવેકાનંદ કહે છે વ્યાકુળતા પણ જોઈએ સાથે સાથે અનંત અસીમ ધૈર્ય પણ જોઈએ તો એ જો ધૈર્ય હશે તો આપણે આ મંડ્યા પડી રહીશું અને આ પ્રાઇઝ આપણે દેવા માટે તત્પર રહીશું બીજી વાત પણ આપણે કરી હતી કે સમયના સદુપયોગની ટાઈમ મેનેજમેન્ટ આધ્યાત્મિક સાધકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ મહત્ત્વનું એટલા માટે સ્વામી બ્રહ્માનંદજી કહે છે જે વાત આપણે કરી હતી એને સમજાવીને કહે છે અન્ય વાતો વિમુચ્છ થાય એ જ વાત સમજાવીને કહે છે હંમેશા એમનું સ્મરણ ચિંતન સ્મરણ ચિંતનનો અભ્યાસ થવાથી ધ્યાનમાં બેસતા ધ્યાન ધ્યાન લાગી જાય છે લાગતું કેમ નથી આખો દિવસ બીજી અન્ય વાતો કરવાથી અન્ય વાતોના વિચાર કરવાથી અન્ય કામ કરવાથી અન્ય પ્રકારની વાતચીત કરવાથી ગપશપ કરવાથી આમ આખો દિવસ આપણે જો અન્ય પ્રકારની બધું કરીએ અને પછી સાંજના અચાનક આપણે દસ મિનિટ માટે ધ્યાનમાં બેસી જઈએ તો અચાનક મન એ આવતું નથી પણ જો એક પ્રકારનું એક પ્રકારની વિચાર શરણી આખા દિવસમાં થોડી થોડી બનેલી હોય વચમાં વચમાં આ પ્રકારનું સ્મરણ ચિંતન બનેલું હોય ઈષ્ટનું તો ધ્યાન કરવામાં સરળતા પડે છે ધ્યાનમાં મન લાગી જાય છે આ એક બહુ જ અત્યંત મહત્ત્વની વાત બ્રહ્માનંદજીમાં કહે છે હંમેશા એમનું સ્મરણ ચિંતન કરો બધો જ સમયે સ્મરણ ચિંતનનો અભ્યાસ થવાથી ધ્યાનમાં બેસતા ધ્યાન લાગી જાય છે ધ્યાન જેટલું લાગશે એટલો જ અંતરમાં આનંદ મેળવશો ત્યારે કામકાંચન ખરેખર કરતું જ જણાશે એટલા માટે નકામા વિચારો ફાલતુ વાતોનો ત્યાગ કરવો જોઈએ વ્યર્થ વિચારોની વ્યર્થ વિચારોથી શક્તિનો નાશ થાય છે ઉપનિષદોમાં કહ્યું છે અન્ય વાંચો વિમુચ થ બાકી બધી જ વાતોનો ત્યાગ કરો માત્ર આત્માનું ધ્યાન કરો એ જ મોક્ષનો ઉપાય છે પણ તો એનો અર્થ શું આખો દિવસ જપ ધ્યાન જ કરું તો પછી આપણું વ્યવહારનું કામ ક્યારે થાય ઘરકામ ક્યારે થાય ઓફિસનું કામ ક્યારે થાય બિઝનેસનું કામ ક્યારે થાય ના આ બધું કામ થશે પણ બધું કામ કરતાં કરતાં જ આજે સ્મરણ ચિંતનનો અભ્યાસ ધીરે ધીરે જો થશે તો ધ્યાનમાં મન સારી રીતે લાગશે રામપ્રસાદે કહ્યું હતું સુવો તો સમજો કે માને પ્રણામ કરું છું નિદ્રામાં માનું ધ્યાન કરું છું અને રસ્તા પર ચાલતા વિચારો કે માની પ્રદક્ષિણા કરી રહ્યો બહુ સુંદર ભજન છે જેની વાત આપણે કરી હતી મન બોલી ઈચ્છા હોય તો જે આચાર્ય ગુરુદત્ત મહામંત્ર દિવા જપ કરો શયને પ્રણામ જ્ઞાન નિદ્રાય કરો માકે ધ્યાન નગર ફેરો મને કરો પ્રદક્ષિણા શ્યામા માકે કે દરેકે દરેક કામને આ પ્રભુની જ પૂજા છે પ્રભુનું જ કામ છે એની સાથે જે સાંકળી લઈએ અને એની સાથે સ્મરણ ચિંતન થતું રહે કે હું જે કંઈ કામ કરું છે એ પણ ભગવાનનું જ કામ છે ભણવાનું કામ કરું છું ભગવાનનું કામ છે ભણાવવાનું કામ ભગવાનનું કામ છે ઓફિસમાં જાઉં છું ભગવાનનું કામ છે રસોઈ બનાવું છું ભગવાન માટે બનાવું છું તો આવી રીતે દરેકે દરેક કામની કામને જો એ ભગવાનના સ્મરણ ચિંતન સાથે જોડી દેવામાં આવે તો કર્મ કર્મયોગ બની જાય છે અને આવી રીતે હંમેશા સ્મરણ ચિંતન રહેવાથી ધ્યાનના પળોમાં આ મન અત્યંત જલ્દીથી લાગી જાય છે ગીતામાં પણ કહ્યું છે મનમાં ના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ આ છે ભગવત પ્રાપ્તિનો ઉપાય ઠાકુર કહેતા એટલે કે શ્રી રામકૃષ્ણ કહેતા મનનો નિરર્થક વ્યય કરવો યોગ્ય નથી મનેર બાજે ખર્ચ કમાતે હવે મનનો વિરર્થક નિરર્થક વ્યય જેની વાત આપણે કરી હતી કે આપણે પૈસો ખર્ચવા માટે ખૂબ જ સાવધાન છીએ પણ સમય આપણે કહીએ તો છીએ કે ટાઈમ ઇઝ મની પણ સમય જ્યારે બરબાદ જાય છે ત્યારે આપણે આની ચિંતા કરતા નથી અર્થાત તેમનું સ્મરણ મનન કરવું જોઈએ સંસારી જનો રૂપિયા પૈસાનો નક્કામો ખર્ચ ન થાય તે તરફ કેટલી નજર રાખે છે પરંતુ મનનો કેટલો દુર્વ્ય કરે છે એનું તો કંઈ ભાન જ નથી આવી જ રીતે આવી રીતે એ બ્રહ્માનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણનું ઉદાહરણ આપીને સમજાવે છે કે આ મનનો નિરર્થક વ્યય જો ઓછો થઈ જાય આપણે સમયનો સદુપયોગ કરતા થઈ જઈએ અને હંમેશા સ્મરણ ચિંતન એ બનેલું રહે તો ધીરે આ ધ્યાનના સમયમાં એનાથી ઘણી સહાયતા થાય છે કારણ કે એક પ્રકારની ચિંતનની માનો ચિંતનનો પ્રવાહ મનમાં જ્યારે વહેલો હોય અને વચમાં વચમાં આ ચિંતન થતું હોય તો જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે એ આપણને એ ઘણું સહાયરૂપ થાય છે એટલા માટે એ બ્રહ્માનંદજી મહારાજે આની વાત કરી શ્રી રામકૃષ્ણદેવે પણ એની વાત કરી અને બીજી વાત કહે છે કે શ્રી રામકૃષ્ણદેવે વાત કરી હતી કે દીપ બુજાઈ ન જાય તેનું ધ્યાન રાખો વચમાં વચમાં જોઈ લેવાનું હૃદય મંદિરમાં કે દીપ ચાલુ છે ને ઈષ્ટનું ચિંતન એ હંમેશા એ વનમાં વનમાં જોઈ લેવાનું કે ઈષ્ટનું ત્યાં છબી તો છે ને દીપ બુજાઈ તો નથી ગયો ને એ વાત પણ શ્રી રામકૃષ્ણદેવે કરી હતી તો આ વિવિધ ઉપાયો દ્વારા આપણે કહ્યું હતું કે આટલું જ આપણે ધ્યાનમાં રાખીએ કે ધ્યાનના લાભો કયા કયા છે ધ્યાનમાં ધૈર્યની આવશ્યકતા છે ધૈર્યપૂર્વક લાગી રહેવાનું છે અને ખૂબ દ્રઢ સંકલ્પ કરીએ વેર દેર ઇઝ વિલ દેર ઇઝ વે કે ના મારે ધ્યાન તો કરવું જ છે અને આ યુવા અવસ્થામાં જ શરૂ કરો શરૂઆત કરવી છે જેટલા જલ્દી બની શકે એટલી ધ્યાનની શરૂઆત કરવી છે આવી રીતે આપણે જો દ્રઢ સંકલ્પ શક્તિ સેવીએ અને આપણે સત્સંગની વાત કરી હતી કે ધ્યાનમાં મન નથી લાગતું એનું એનું એક કારણ એ પણ છે કે આપણે જ્યારે એ એવી જાતની સંગતમાં હોઈએ છીએ કે જે લોકો આ ધ્યાનમાં આધ્યાત્મિક સાધનામાં માનતા નથી તો એના વિચારોની અસર આટકતરી રીતે અથવા સીધી રીતે આપણા મન ઉપર પડતી હોય છે અને એને કારણે પણ આપણા આપણા ધ્યાનમાં વિક્ષેપ પડે છે એટલા માટે જ સત્સંગ ઉપર આટલું બધું મહત્વ આપ્યું છે સત્સંગનો અર્થ એટલો નથી કે આશ્રમમાં આવવું અથવા મંદિર આવવું પણ જે લોકો આપણા જેમ વિચાર કરતા હોય વિચારો કરતા હોય એ બધા સજ્જનો છે સજ્જનોનો સંગ કરવો જે લોકો આપણા આપણા જેવા વિચારો ધરાવતા નથી એનાથી દૂર રહેવું એનો અર્થ એ નથી કે આપણે એમની સાથે એમની ઘૃણા કરવી પણ ખૂબ જ ટેક્ટફુલી ખૂબ જ એ વ્યવહાર કુશળતાપૂર્વક આ કેમ છો મજામાં એમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો એનાથી બે વસ્તુઓ થશે એક તો એમના વિચારોની અસર આપણા મન ઉપર નહીં થાય એ જે વાઇબ્રેશનની અસર એ તરંગોની અસર આપણા મન ઉપર નહીં થાય અને બીજી વાત કે આ જે નિંદા ક્યારેક ક્યારેક ઘણીવાર એ લોકો ગેરમાર્ગે પણ દોરે છે અને આપણને ડિસ્કરેજ પણ કરે છે એ પણ નહીં થાય કેટલી વાર એવું બને છે કે કોઈક લોકો ધ્યાનની શરૂઆત કરી આધ્યાત્મિક સાધનાની શરૂઆત કરી પણ જ્યાં કોઈક લોકોએ શરૂ કર્યું એમના જે બીજા મિત્રો છે એમને આમાં રસ નથી અરે તમે શું કરો છો આમ બે ચાર જણા કીએ બે ચાર જણા બે દિવસ કીધું વળી બે દિવસ પછી બીજા બે ચાર જણા કીધું આમ થોડીક વાર સાંભળે છે કે હા વાત તો સાચી છે આ લોકો કહે છે એ સાચું છે અને એ રીતે આપણું જે વિલ પાવર આપણી સંકલ્પ શક્તિ એ ઓછી થઈ જાય છે એટલા માટે સત્સંગનું આટલું મહત્ત્વ આપ્યું છે કે સારો સજ્જનનો સંગ કરવો અને એક બીજી વાત જે ધ્યાનમાં સહાયરૂપ થાય છે અચ્છા માની લો કોઈ પણ ધ્યાનમાં મન લાગતું નથી આ બધું તો વાત ધ્યાનમાં ધ્યાનનું મહત્વ પણ સમજ્યા આપણે ધ્યાન માટે સમય દેવામાં પણ આપણે રાજી છીએ અચ્છા ધૈર્યપૂર્વક લાગેલા રહે છે નથી મનમાં લાગતું નથી ધ્યાનમાં મન લાગતું તેમ છતાં પણ આપણે બરાબર નિયમિત સમયે બેસી જઈએ છીએ બ્રાહ્મણ મુહૂર્તમાં પણ બેસીએ છીએ તેમ છતાં પણ એ મન ફરિયાદ કરે છે ફરિયાદ કરે છે ભટકે છે ભટકે છે તો શું કરવું એના થોડાક ઉપાયો છે એક તો પહેલી વાત છે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે એકવાર કહ્યું છે ને બીજા અંત સંત પુરુષો પણ કહે છે કે શરૂઆતમાં એને થોડીવાર ભટકવા દેવું છેવટે થાકી જશે થોડીક વાર એને ભટકવા દઉં કે તારે જ્યાં જવું હોય ત્યાં જા એ પાંચ દસ મિનિટમાં જ્યારે થાકી જાય ત્યારે પછી આપણે પોતાનું ધ્યાન શરૂઆત કરવું એકદમથી ધ્યાનમાં બેઠા પછી તરત જ ધ્યાન શરૂ ન કરવું શરૂઆતમાં પાંચ દસ મિનિટ થકવી નાખવું જેમ કે કોઈ એક બાળક ખૂબ ચંચળ થઈ ગયો છે એ ખૂબ ચંચળ થઈ ગયો છે કોઈ પણ રીતે રહેતો નથી ત્યારે શું કહે છે મા બાપ કહે છે કે જા તો ત્યાંથી જ્યાં તો જોઈને આવતો શું છે એટલે ત્યાંથી દોડીને જાય છે દોડીને પાછો આવે છે ત્યાંથી પછી કે છે ફરી પાછું હેરણ કરે છે ત્યાં જઈને જોયા તો તારા પપ્પા પપ્પા શું છે મા કે છે પપ્પાને જોયા આવ્યો અરે જ્યાં તો ત્યાંથી બોલો તારા ભાઈ શું કરે છે આમ ચાર પાંચ વાર દોડી અને પછી થાકી ગયો અને પછી ખોળામાં સુઈ ગયો બસ એના પછી આરામ શાંતિ એવી રીતે મનને પેલા થકવી નાખો જાવું છે તારે જ્યાં જવું તે જ્યાં પણ સીઆઈડી ઓફિસરની જેમ વોચ કરવાની જે વાત આપણે કરી હતી એ વોચ કરવાનું એનાથી પણ મન સમજી જશે કે ભાઈ આમાં તો કોઈ આરો નથી આ તો ઉલટાનું કોઈ આપણો પીછો કરી રહ્યું છે એટલે આપણે ચૂપચાપ શાંત થઈ જાઉં એ શાંત થઈ ગઈ એના પછી એને આપણા ચિંતનમાં લગાડવું આ એક ઉપાય કહ્યું છે નંબર બે ઘણા લોકોનું આ અનુભવ છે અને એક્સપેરિમેન્ટલી વેરીફાઈડ એને સલાહ પણ આપવામાં આવી અને એ લોકોએ સલાહ માની અને એનાથી એમને ઘણો લાભ પણ થયો કે ધ્યાનમાં બેસતા પહેલાં થોડું વાંચન કરી લેવું અથવા તો કોઈક જેમને સંગીતમાં રહેશે થોડું ભજન સાંભળી લેવું કોઈ ડિવોશનલ મ્યુઝિક ભક્તિભાવવાળા સંગીત સાંભળી લેવું અથવા તો થોડું વાંચન કરી લેવું એકદમથી કાર્યમાં પ્રવૃત્ત હોઈ અને તરત જ આપણે ધ્યાનમાં બેસીએ તો એ ધ્યાનમાં મન લાગતું નથી પણ એની વચ્ચે આ થોડુંક સેન્ડવિચની જેમ થોડોક મસાલો નાખી દઈએ આ મસાલો શેનો મસાલો છે આ મસાલો છે ભજનનો આઈધર ભક્તિ ભક્તિ સંગીતનો કારણ કે ઘણાનું મન સંગીતમાં જલ્દી લાગી જાય છે અને કા પછી છે વાંચનનું તો વાંચનમાં મન વધારે જલ્દી એકાગ્ર થાય છે ધ્યાનમાં મન એકાગ્ર કરવું એના કરતાં વાંચનમાં મન એકાગ્ર કરવું જરા વધારે સરળ છે વિશેષ કરીને જે લોકો રામકૃષ્ણદેવનું ધ્યાન કરવા માગે છે એમના માટે તો બહુ જ સુંદર ઉપાય છે રામકૃષ્ણ કથામૃતનું પાઠ કરવો રામકૃષ્ણ કથામૃતનું પાંચ કે દસ મિનિટ વાંચન કર્યા પછી ધ્યાનમાં બેઠા પછી તરત જ મન લાગી જાય છે કેમ કારણ કે એના પછી જો ધ્યાનમાં મન ન પણ લાગે ઈષ્ટ ચિંતનમાં મન નલા પણ લાગે તો મન જાશે ક્યાં દોડીને જશે દક્ષિણેશ્વરમાં જે કથાવતમાં વાંચ્યું એમાં જ જશે અને એમાં પણ એ જ રામકૃષ્ણદેવ જ બેઠા છે દક્ષિણમાં પોતાના ઓરડામાં બેઠા છે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા છે અને આ વાતચીત થાય છે તો એ દોડી દોડીને રામકૃષ્ણદેવ સુધી જ જશે જેઓ શ્રી કૃષ્ણના ઉપાસક છે શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા માગે છે એમના માટે સૌથી સરળ ઉપાય છે ભાગવત શ્રીમદ ભાગવતનો પાઠ કરી અને એના પછી ધ્યાન કરવા બેસશે તો એ શ્રી શ્રીકૃષ્ણની લીલા વૃંદાવન એ બધું જ દેખાશે તો એવી રીતે આપણા માટે જે લોકો ધ્યાનમાં હજી વધારે આગળ નથી વધ્યા અને આપણામાંથી મોટાભાગના લોકો નથી આગળ વધ્યા એ સ્વીકાર કરવું જોઈએ તો એમના માટે આ એક સરળ ઉપાય છે કે ભક્તિ સંગીત દ્વારા અથવા વાંચન દ્વારા આ સેન્ડવિચ કરી લેવી એકદમ કાર્યમાંથી તરત જ ધ્યાનની પ્રક્રિયામાં જતા પહેલાં વચમાં આ ભક્તિ સંગીત અથવા વાંચન એને આપણે મૂકી શકીએ એનાથી ધ્યાનમાં ઘણી સરળતા પડે છે ધ્યાનમાં મન બેસી જાય છે એક બીજી વાત પણ છે લીલા ચિંતન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના એક વરિષ્ઠ સંન્યાસી થઈ ગયા એ એક શિક્ષક હતા ત્યાં બાંગ્લાદેશમાં આજનું જે બાંગ્લાદેશ છે ત્યાં શિક્ષક હતા હેડમાસ્ટર હતા અને એમણે કેટલા લોકોને સંન્યાસ માટે પ્રવૃત્ત કર્યા છે એની કોઈ સીમા નથી કેટલા યુવકો એમનાથી પ્રભાવિત થયા કેટલા લોકો એનાથી ભક્ત પણ બન્યા અને કેટલા લોકો તો સન્યાસી બની ગયા રામકૃષ્ણ મઠ મિશનમાં જોડાઈ ગયા અને આજે રામકૃષ્ણ મઠ મિશનના કેટલાક મહાનમાં મહાન સંન્યાસીઓ એ પ્રમેશાનંદજી મહાથી પ્રેરણાથી રામકૃષ્ણ મિશનમાં જોડાયા જોડાયેલા છે પણ એ બહુ ખૂબ જ મોડેથી આવ્યા કારણ કે એમણે કહ્યું નહીં પહેલાં મારે જે સેન્ટર મેં ખોલ્યું છે એનું મારે પૂરો પૂરું કરવું પડશે ને બહુ જ મોડેથી એમણે રામકૃષ્ણ મિશન પછી આવ્યા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ એમણે ઘણા બધા ભજનો લખ્યા છે એ કાલી પણ તમે જોશો એમના કેટલા બધા ભજનો છે બીજા બધા રામકૃષ્ણદેવ ઉપર વિવેકાનંદ ઉપર કેટલાય ભજનો એમના છે બહુ એ અત્યંત મહાન વ્યક્તિ હતા અને મહાન સંન્યાસી તો તેઓ એક બહુ સુંદર વાત કહેતા કે જુઓ ધ્યાનમાં મન ન લાગે અને ધ્યાનમાં લાગુ સ્વાભાવિક ન લાગુ જ સ્વાભાવિક છે લીલા ચિંતન અત્યંત સહાયરૂપ થાય છે લીલાનું ચિંતન કરો જેમ કે રામકૃષ્ણદેવનું ધ્યાન કરવા માંગો છો તો રામકૃષ્ણદેવની તમે છબી જોવા માગો છો એ આવતી નથી ક્યારે હાથ પગ આવે છે તો મોઢું આવતું નથી મોઢું આવે છે તો પૂરું શરીર આવતું નથી તો ક્યારેક આવે છે તો પાછું એક ક્ષણમાં આવે છે અને પછી આવતું નથી ક્યારેક અંધકાર દેખાય છે આ બધું થતું જ હોય તો એમાં લીલા ચિંતન જો ઉમેરી દો તો અત્યંત સહાયરૂપ થાય છે લીલા ચિંતન કે હા ભાઈ આ કામારપોખરમાં કેવી રીતે બાળ ગદાધરનો જન્મ થાય છે તો કેવી રીતે પછી દક્ષિણેશ્વરમાં આવે છે કેવી રીતે માની સ્તુતિ આતુતિ વિનંતી કરે છે માટના દર્શન માટે કેવી રીતે વ્યાકુળ થાય છે એના પછી કેવી રીતે રામકૃષ્ણદેવ એ બધા ધર્મોની સાધના કરે છે રામલલાની સાધના કરે છે ત્યારે જટાધારી જે રામલલા આવ્યા હતા રામલલા સાથે કેવી રીતે લીલા કરી પછી કેવી રીતે તંત્રોની સાધના કરી કેવી રીતે ભૈરવી બ્રાહ્મણીઓને તંત્રોની સાધના કરી કેવી રીતે નિર્વિકલ્પ સમાધિમાં ગયા કેવી રીતે શારદાદેવી સાથે એમણે વ્યવહાર કર્યો આમ કરતાં કરતાં શું શું લીલા કરી એનું ધ્યાન કરતા કરે એક કલાક ક્યાં નીકળી ગયો કઈ ખબર નથી રામકૃષ્ણ રામકૃષ્ણદેવનું ધ્યાન થયું પણ એક કલાક નીકળી ગયો ખબર ન પડી અરે ભાઈ હવે સમય થઈ ગયો છે ખબર ન પડી કેમ લીલા ચિંતન તો એ લીલા ચિંતન અત્યંત સહાયરૂપ થાય છે શ્રી રામકૃષ્ણ જ્યોતના જૂનના અંકમાં પ્રાર્થના આપી છે રામકૃષ્ણદેવની પ્રાર્થના સહચિંતન સાથે જે લોકો રામકૃષ્ણદેવનું ધ્યાન કરવા માગે છે એમને તો વિનંતી કરીશ કે જરૂરથી આ વાંચી લે જૂનના અંકમાં આપેલું છે સ્વામી પ્રેમેશાનંદજીની રામકૃષ્ણદેવની પ્રાર્થના શ્રી રામકૃષ્ણદેવના લીલા સહચિંતન સાથે અને એ એનું મથાળું છે પ્રાર્થના તો એ પ્રાર્થના કરવાથી પોતાની મેળે પ્રાર્થના પણ થશે રામકૃષ્ણદેવની કૃપા પણ મળશે અને રામકૃષ્ણદેવનું ધ્યાન મળે થશે એ લીલા ચિંતન જ છે આખું હે પ્રભુ તમે આમામ કામપુર કરો આમામ કર્યું હે પ્રભુ તમે દક્ષિણેશ્વરમાં આમામ કર્યું હે પ્રભુ પછી તમે આ લીલા કરી તો અમને પણ આવી રીતે આ કરવા માટે સહાયરૂપ થાવ અત્યંત એ સુંદર ભક્તિભાવપૂર્વક અને ખૂબ જ એકાગ્રતા દેવા વળી એ પ્રાર્થના છે તો એ પ્રાર્થના આ લીલા ચિંતન આવી રીતે આ ઘણા બધા ઉપાયો છે આજે ધ્યાનના આપણે પ્રાથમિક સોપાનો આપણે જોયા આ ધ્યાનની આપણે ભૂમિકા જોઈ હવે આપણે આગલા શનિવારથી આવતા શનિવારથી ધ્યાનના પ્રકારો જોઈશું કે કેટલા પ્રકારના ધ્યાન હોઈ શકે છે એ ધ્યાનના પ્રકારોની એની ચર્ચા એના પછી ધ્યાનમાં કેટલા બધા પ્રકારના વિક્ષેપો આવે છે એ વિક્ષેપો દૂર કરવા માટે શું શું કરવું જોઈએ એ બધાની ચર્ચા આપણે આવતા શનિવારથી આગળ વધારશું આજે આપણે અહીંયા જ વિરમીએ ઓમ શાંતિ 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 હરી ઓમ તત્સ શ્રીરામ કૃષ્ણાર્પણ મસ્તુ